આપણી આજુબાજુ ઘણા બધા ઝાડ હોય છે અને જો આપણે તેમનું નામ જાણતા હોઈએ તો તે મિત્ર બની જાય છે. ઝાડ આપણને ભોજન, રહેઠાણ, લાકડા, છાંયડો, ઈંધણ અને બીજી ઘણી વસ્તુ આપે છે, તો પણ આપણે તેમના વિશે ખૂબ જ ઓછું જાણીએ છીએ. જો આપણે ઝાડ ઉપર નામની પટ્ટી લગાડીએ તો લોકોને તેમના નામની ખબર પડશે અને તેમને કેમ છો કહી શકશે. નામની પટ્ટી બનાવવા તમને ભાષાના મૂળાક્ષરોના સાધન જોઈશે, જે કઠણ ફરસી જેવા હોય છે. આવી જ રીતે અંકોના પણ સાધન હોય છે, જે શૂન્યથી નવ અંક સુધી મળે છે. મૂળાક્ષરો અને અંકોના સાધન વિવિધ માપના મળે છે. એક એલ્યુમિનિયમની પટ્ટી લો અને એક જૂની ચોપડી કે પેપર પર મૂકો. હવે શબ્દ પ્રમાણેનું સાધન તેના ઉપર મૂકો અને હથોડીથી મારો, જેથી તે પટ્ટી પર છપાઈ જાય. ધીમે ધીમે આખો અક્ષર પટ્ટી પર છાપી કાઢો. આ સ્પટોડિયા કેમ્પાનુલાટા છે, જેને પિચકારીનું ઝાડ પણ કહેવાય છે. હવે અક્ષરના દેખાવને સ્પષ્ટ કરવા માટે લખાણમાં શાહી પેનથી લખો. આવી રીતે માણસો ઝાડના નામને દૂરથી પણ વાંચી શકશે અને તે ખૂબ સારું શિક્ષણ પણ કહેવાશે. હવે વનસ્પતિ શાસ્ત્રમાંના નામને બદલે તમે અંગ્રેજીમાં નામ કે દેશી નામ પણ લખી શકો છો. આવી ઘણી પટ્ટી બનાવો અને ઝાડ પર, છોડ પર અને કલમ પર લટકાવો. તમે આ નામને પ્લાસ્ટિકના પુઠ્ઠા પર પણ લખીને લટકાવી શકો છો. શાળામાં આવા કામ આપી બાળકોને પ્રોત્સાહિત કરી શકાય છે અને આ લોકો માટે સારું શિક્ષણ છે.